નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલી લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન ડિસ્ટન્સ લર્નિંગ કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 9માં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 14, એનું નામ છે નૈસર્ગિક સ્ત્રોતો, એના માટેનું બીજો લેક્ચર છે. આ બીજા લેક્ચરની અંદર આપણે જીવનનો શ્વાસ એટલે કે હવા, એના વિશે આપણે સમજવું છે. તો હવા કે જે આપણા માટે, મનુષ્ય માટે ખૂબ જરૂરી છે, પ્રાણીઓ માટે પણ ખૂબ જરૂરી વાયુ છે. અને હવાની અંદર પણ તમને ખ્યાલ હોય તો ઘણા બધા વાયુઓ રહેલા છે. કાર્બન ડાયોક્સાઇડ બરોબર, નાઇટ્રોજન, ઓક્સિજન બરોબર, જુદા જુદા વાયુઓ રહેલા છે. અને એ જુદા જુદા વાયુઓની અંદર પણ ઓક્સિજન વાયુ એ ખૂબ મહત્વનો વાયુ છે, બરોબર છે, કે જેને મનુષ્ય માટે અને પ્રાણીઓ માટે ખૂબ જરૂર પડે છે. સાથે લીલી વનસ્પતિઓને પણ ઓક્સિજન વાયુની જરૂર પડે છે, બરોબર છે. અને એટલા જ માટે તમે ખ્યાલ હોય તો ઓક્સિજન બધાની માટે આવશ્યક જરૂરી વાયુ છે, એટલા માટે ઓક્સિજનને પ્રાણવાયુ કહીએ છીએ, બરોબર છે. તો જોઈએ કે હવા એ ઘણા બધા વાયુ જેવા કે નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ એટલે પાણીની બાષ્પનું મિશ્રણ છે, બરોબર છે. હવાની અંદર તમને ખ્યાલ છે બરોબર કે નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની બાષ્પ આ બધું જોવા મળે છે, બરોબર. અને એટલા માટે હવા એ આ બધા વાયુઓનું અને પાણીની બાષ્પનું શું છે, મિશ્રણ છે, બરોબર છે. સાથે શુક્ર અને મંગળ જેવા ગ્રહો કે જ્યાં કોઈ જીવન છે નહીં, કોઈ જીવન નથી, ત્યાં વાતાવરણનો મુખ્ય ઘટક એ કાર્બન ડાયોક્સાઇડ છે, બરોબર. શુક્ર અને મંગળ એવા બે એવા ગ્રહો છે કે જ્યાં કોઈ જીવન શક્ય છે નહીં, મતલબ ત્યાં ઓક્સિજન વાયુ છે નહીં, તો ત્યો કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ મુખ્ય ઘટક છે. કયો વાયુ? કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ મુખ્ય ઘટક છે, બરોબર છે. પહેલું અહીંયા આપણે શું સમજીએ, હવા એ નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બાષ્પનું મિશ્રણ છે. બીજું, શુક્ર અને મંગળ જેવા ગ્રહો જ્યાં કોઈ જીવન નથી ત્યાં વાતાવરણનો મુખ્ય ઘટક એ કાર્બન ડાયોક્સાઇડ છે. વાસ્તવમાં શુક્ર અને મંગળ ગ્રહોના વાતાવરણમાં 95-97% કાર્બન ડાયોક્સાઇડ છે, બરોબર છે. શુક્ર અને મંગળ જેવા જે ગ્રહો છે તે કેટલા ટકા? 95-97% 95-97% કાર્બન ડાયોક્સાઇડ છે. એટલે મેક્સિમમ વાયુ કયો છે ત્યાં? કાર્બન ડાયોક્સાઇડ. કયા બે ગ્રહો ઉપર? શુક્ર અને મંગળ જેવા ગ્રહ ઉપર, બરોબર છે. સાથે યુકેરિયોટિક અને પ્રોકેરિયોટિક કોષો, યુકેરિયોટિક એટલે સુકોષ કેન્દ્રી કોષો, જેનું આપણે ચેપ્ટર 5માં ભણી ગયા, અને પ્રોકેરિયોટિક, એટલે આદિકોષ કેન્દ્રી કોષ, બરોબર. તો યુકેરિયોટિક કોષો અને પ્રોકેરિયોટિક કોષોને ગ્લુકોઝના અણુને તોડી અને ઊર્જા પ્રાપ્ત કરવા માટે પણ ઓક્સિજનની આવશ્યકતા રહેલી છે. એટલે આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી જે સજીવો છે એ બંનેને બરોબર ઊર્જા પ્રાપ્ત કરવા માટે, બરોબર છે, ગ્લુકોઝના અણુને તોડી બરોબર અને ઊર્જા પ્રાપ્ત કરવા માટે ઓક્સિજનની આવશ્યકતા રહેલી છે. હવે અહીંયા ગ્લુકોઝ એનું અણુસૂત્ર છે C6H12O6. તો અહીંયા ઓ એટલે ઓક્સિજન, એના કેટલા અણુ છે? 6 અણુ છે, બરોબર છે. તો આ ગ્લુકોઝના અણુને તોડશે, ગ્લુકોઝનો અણુ અહીંયા તૂટશે, બરોબર. આ ગ્લુકોઝનો અણુ અહીંયા તૂટશે, એટલે એમાંથી શું મળશે? ઓક્સિજન મળશે, બરોબર. તો પ્રોકેરિયોટિક કોષો અને યુકેરિયોટિક કોષો બંનેને ગ્લુકોઝના અણુને તોડીને ઊર્જા પ્રાપ્ત કરવા માટે ઓક્સિજનની આવશ્યકતા રહેલી છે, બરોબર છે. સાથે ઓક્સિજન એની જરૂર પડે છે અને એ વખતે CO2ની ઉત્પત્તિ થાય છે, બરોબર. જ્યારે ગ્લુકોઝનો અણુ તોડી અને ઊર્જા પ્રાપ્ત કરવા માટે ઓક્સિજનની જરૂરિયાત હોય છે, ઓક્સિજનની જરૂર પડે છે અને એના પરિણામ સ્વરૂપે શાની ઉત્પત્તિ થાય છે? CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડની ઉત્પત્તિ થાય છે. અને આમાંય તમે જુઓ, યુકેરિયોટિક કોષો અને પ્રોકેરિયોટિક કોષો, મતલબ બધા સજીવો કે જે ઓક્સિજન લે છે અને એના પરિણામ સ્વરૂપે ઉત્પત્તિ શાની થાય છે? તો કાર્બન ડાયોક્સાઇડની થાય છે. તો એ જ ક્રિયા અહીંયા છે કે યુકેરિયોટિક અને પ્રોકેરિયોટિક બંને કોષો ઓક્સિજનની જરૂર પડે છે, બરોબર, ઓક્સિજનની આવશ્યકતા છે અને એના પરિણામ સ્વરૂપે ઉત્પત્તિ CO2ની થાય છે. અને આપણે બધા મનુષ્યો બરોબર સજીવો એ પણ શું કરીએ છીએ? તો ઓક્સિજન લઈએ છીએ અને અહીંયા કાર્બન ડાયોક્સાઇડ એ શું કરીએ છીએ? મુક્ત કરીએ છીએ, બરોબર.
બીજી એક પ્રક્રિયા એવી છે કે જેમાં ઓક્સિજન એ વપરાઈ જાય છે, ઓક્સિજનનો ઉપયોગ થઈ જાય છે અને કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન થાય છે. તો એ ક્રિયા છે દહનની ક્રિયા. કઈ ક્રિયા છે? દહન. દહનની ક્રિયા એટલે કે સળગાવવાની ક્રિયા, કે જેની અંદર ઓક્સિજનની હાજરી હોય જ્યારે કોઈ પદાર્થને તમારે સળગાવવો હોય, બરોબર? તો ઓક્સિજનનું પ્રમાણ હોય, વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ હોય તો જ પદાર્થ સળગે છે, બરોબર? એ સિવાય સળગતું નથી. તો બીજી એક પ્રક્રિયા એવી છે કે જેમાં ઓક્સિજન વપરાઈ જાય છે અને CO2નું ઉત્પાદન થાય છે, બરોબર? તો એ ક્રિયા છે દહનની ક્રિયા, બરોબર? કે જેની અંદર શું થાય છે? ઓક્સિજન એનો વપરાશ થઈ જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ એ શું થાય છે? ઉત્પાદન થાય છે. એના સિવાય માનવની જુદી જુદી પ્રવૃત્તિઓ જેવી કે ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઈંધણ કે બળતણને સળગાવવું, બરોબર છે? ઉર્જા મેળવવા માટે ઈંધણ કે બળતણને સળગાવવું, બરોબર? રસોઈ બનાવવા માટે પણ તમે ઈંધણ અથવા તો બળતણને સળગાવો છો. જંગલમાં લાગેલી આગ, બરોબર, એની અંદર પણ શું થાય છે? તો ઓક્સિજન એ વપરાઈ જાય છે અને CO2નું શું થાય છે? ઉત્પાદન થાય છે, બરોબર? તમારે કોઈ ઈંધણ કે કોઈ બળતણને સળગાવવું હોય તો હવાની હાજરી હોય, ઓક્સિજન વાયુ હોય તો જ બળતણ અથવા તો ઈંધણ સળગે છે, એ સિવાય સળગતું નથી. તો ઈંધણ, બરોબર, કે બળતણને સળગાવવું અને જંગલોમાં લાગેલી આગ, બરોબર, એનો પણ શાની અંદર સમાવેશ થાય છે? તો એ દહનની ક્રિયાની અંદર સમાવેશ થાય છે, કે જેની અંદર શું થાય છે? ઓક્સિજન વપરાય જાય અને CO2નું શું થાય છે? ઉત્પાદન થાય છે, બરોબર છે? બીજું અહીંયા કે કાર્બન ડાયોક્સાઇડના સ્થાપન માટે બે રીતો છે. પહેલી રીત તમને ખ્યાલ છે, લીલી વનસ્પતિ એટલે કે બધા લીલા વૃક્ષો કે જે સૂર્યના કિરણોની હાજરીમાં, સૂર્યપ્રકાશની હાજરીમાં CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ એને ગ્લુકોઝમાં ફેરવે છે, બરોબર? કાર્બન ડાયોક્સાઇડના સ્થાપન માટેની રીતો કેટલી છે? બે. પહેલી રીત એ છે કે લીલી વનસ્પતિ એટલે કે લીલા વૃક્ષો સૂર્યના કિરણોની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડને ગ્લુકોઝમાં ફેરવે છે, એટલે કાર્બન ડાયોક્સાઇડને શું ફેરવે છે? ગ્લુકોઝમાં. અને બીજી રીત એવી છે કે ઘણા દરિયાઈ પ્રાણીઓ કે જે દરિયાઈ પાણીમાં ઓગળેલા કાર્બોનેટ કે જેનાથી શું કરે છે? એમનું કવચ બનાવે છે. અને તમે જોયું હશે દરિયાની અંદર છીપલા, બરોબર, અને એના સિવાય કેટલાય દરિયાઈ પ્રાણીઓ કે જેનું ઉપરનું જે કવચ છે, ઉપરનું જે આવરણ છે, એ શાનું બનેલું હોય છે? કાર્બોનેટનું બનેલું હોય છે. તો એ કાર્બોનેટ બનવા માટે પણ કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થાય છે, બરોબર છે? તો કાર્બન ડાયોક્સાઇડના સ્થાપન માટેની બે રીત, પહેલી લીલી વનસ્પતિ સૂર્યના કિરણોની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડને ગ્લુકોઝમાં ફેરવે, અને બીજું ઘણા દરિયાઈ પ્રાણીઓ કે દરિયાઈ પાણીમાં ઓગળેલા કાર્બોનેટથી એમનું કવચ બનાવે છે, બરોબર છે? તો અહીંયા આપણે જીવનનો શ્વાસ હવા એના વિશે આપણે સમજ્યા. પહેલું આપણે એ સમજ્યા હવા, નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની બાષ્પનું મિશ્રણ છે. બીજું આપણે એ સમજ્યા કે શુક્ર અને મંગળ જેવા ગ્રહો જ્યાં કોઈ જીવન નથી ત્યાં મુખ્ય ઘટક કાર્બન ડાયોક્સાઇડ છે. શુક્ર અને મંગળ જેવા ગ્રહો પર 95-97% સુધી કાર્બન ડાયોક્સાઇડ છે. યુકેરીયોટિક કોષો અને પ્રોકેરીયોટિક કોષો એ ગ્લુકોઝના અણુને તોડી અને ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઓક્સિજનની જરૂર પડે છે, એટલે સજીવો એ ઓક્સિજનનો ઉપયોગ કરે છે અને એના પરિણામ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ એની ઉત્પત્તિ થાય છે. બીજી પ્રક્રિયા એવી છે કે જેમાં ઓક્સિજન વપરાઈ જાય છે અને કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન થાય છે. તો એ ક્રિયા દહનની છે. દહન એટલે એક સળગવાની ક્રિયા કે જેની અંદર તમે વિવિધ પ્રવૃત્તિઓ કરો છો, જેવી કે ઈંધણ કે બળતણને સળગાવવું, જંગલોમાં લાગેલી આગ કે જેની અંદર પણ શું થાય છે? ઓક્સિજન વપરાઈ જાય છે અને CO2નું ઉત્પાદન થાય છે. બીજું આપણે એ સમજ્યા કે કાર્બન ડાયોક્સાઇડના સ્થાપન માટે બે રીતો છે. પહેલી, લીલી વનસ્પતિઓ સૂર્યના કિરણોની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડને ગ્લુકોઝમાં ફેરવે છે. અને બીજું આપણે એ સમજ્યા કે ઘણા દરિયાઈ પ્રાણીઓ દરિયાઈ પાણીમાં ઓગળેલા કાર્બોનેટથી એમનું કવચ બનાવે છે. અને હવે એના પ્રશ્નો છે, પ્રશ્નો તમારા હોમવર્કની અંદર છે, એની મૌખિક ચર્ચા કરી લઈએ. પહેલો પ્રશ્ન છે, કયા ગ્રહો ઉપર CO2 મુખ્ય છે? તો શુક્ર અને મંગળ જેવા ગ્રહો ઉપર કાર્બન ડાયોક્સાઇડ મુખ્ય છે. શુક્ર અને મંગળ ગ્રહો ઉપર CO2નું પ્રમાણ કેટલું છે? તો શુક્ર અને મંગળ ગ્રહો પર 95-97% કાર્બન ડાયોક્સાઇડ છે. દહનની ક્રિયા માટે કયા વાયુની જરૂર પડે છે? તો ઓક્સિજન વાયુની જરૂર પડે છે. દરિયાઈ પ્રાણીઓનું કવચ શાનું બનેલું છે? તો દરિયાઈ પ્રાણીઓનું કવચ એ કાર્બોનેટથી બનેલું છે. છેલ્લો પ્રશ્ન છે, લીલી વનસ્પતિઓ CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડને શા ફેરવે છે? તો લીલી વનસ્પતિ, બરોબર,
કાર્બન ડાયોક્સાઇડને ગ્લુકોઝમાં ફેરવે છે, બરોબર છે? તો આ પાંચ પ્રશ્નો તમારા હોમવર્કની અંદર છે. પેજ નંબર 189 એટલે કે 182 નંબરના પેજ ઉપર આ થિયરી આપેલી છે. આખી પાઠ્યપુસ્તકમાંથી વાંચી લેજો અને સારી રીતે સમજી લેજો. ખ્યાલ ના આવે વિડીયોને સ્ટોપ કરીને પણ તમે સમજી શકો છો, તમારી પાસે વિડીયો છે જ, બરોબર છે? ઓકે, અને આના પછીના આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે નવા મુદ્દા સાથે મળીશું. થેન્ક યુ.